આપણી સાથે આયરાણી બહેનો છે કે જેમણે અહીંયા ખાસ સફાઈ સાફ સફાઈ કરી છે. દ્વારકા ખાતે એમની જે સાફ સફાઈ અભિયાનનો કાર્યક્રમ છે, શું મેસેજ આપવા માંગો છો અને દ્વારકાની ભૂમિને જ્યારે આપ સાફ સફાઈ કરી રહ્યા છો શું લાગણી છે આપની? જય દ્વારકાધીશ, જય મુરલીધર. હું વનિતા ચાવડા. અમે 37,000 આહિરાણીઓ આજે 21 તારીખના રોજ અમારો 23-24 ડિસેમ્બરનો જે પ્રોગ્રામ છે આહિરાણી મહારાસ, એ અંતર્ગત, કારણ કે સૌથી પહેલાં આપણી દેહ સુધી, શરીર સુધી અને આપણું ઘર સ્વચ્છ હોવું જોઈએ. કારણ કે કહેવત છે ને, આપણું સરસ મજાનું લોકગીત પણ છે, શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો ને. જ્યારે અમારો સામળિયો, અમારો ઠાકર, અમારો દ્વારકાધીશ જ્યારે અમારી સાથે રાસ રમવા આવવાનો છે ને, તો એ રાસ અમે રેસું તો કેવી રીતે રેસું? તો કે અમે એના માટે પહેલા શેરી વડાવીએ છીએ, આખી દ્વારકા નગરી સજાવી છે, અને આના દ્વારા અમે એ સંદેશ આપવા માંગીએ છીએ કે આહિર સમાજ દ્વારા આ પહેલો રેકોર્ડ એવો છે કે દ્વારકાની અંદર આહિર સમાજ દ્વારા આખી દ્વારકા નગરી સાફ સફાઈ થશે. અને એવો મેસેજ આપવા જઈએ છીએ કે સ્વચ્છતા ત્યાં સુંદરતા, ત્યાં જ પ્રભુતા. જ્યાં સ્વચ્છતા હશે ત્યાં જ પ્રભુનો વાસ હશે. એટલા જ માટે યુગે યુગે આપણા પાસે દ્વાપર યુગમાં જ્યારે ભગવાન આવ્યા હતા, ત્યાર પછી હવે કળિયુગમાં 5,000 વર્ષ પછી અમારી આહિરાણી બહેનો સાથે ભગવાન આવી રહ્યા છે, તો એ નિમિત્તે અમે ભગવાનનું સ્વાગત કરવા માટે અમારી શેરીઓ શણગારી રહ્યા છીએ, વાળી રહ્યા છીએ, અને આ સ્વચ્છતા અભિયાન અમે ચલાવી રહ્યા છીએ. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, તો ભગવાન અમારે ત્યાં જરૂર રમવા આવશે. અને જ્યારે ભગવાન આપણે આંગણે રમવા આવ્યા હોય ને, ત્યારે આપણી શેરી, આપણું ઘર, આપણું નગર કેવું હોવું જોઈએ એ સરસ મજાનું ઉદાહરણ પૂરું પાડતું અમે આ અભિયાન ચલાવ્યું છે. જય દ્વારકાધીશ, જય મુરલીધર. કેટલીક બહેનો છે અને ક્યાં ક્યાંથી જોડાય છે બહેનો? અત્યારે આહિર સમાજને અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠનમાંથી દરેક આખા ગુજરાતમાંથી, દરેક જિલ્લામાંથી બહેનો જોડાય. અલગ અલગ સંખ્યામાં બહેનો આવ્યા છે, અમુક જિલ્લામાંથી વધારે આવ્યા છે, પણ દરેક જિલ્લાના બહેનો આવ્યા છે આજે.